नमस्कार दर्शक मित्रों, ગુજરાતના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની વારે સુરતવાસીઓ 100 જનરેટર મોકલાયા, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવશે। સુરતમાં ટીવી સિરિયલની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સામે ફરિયાદ નોંધાવવાની માંગ સાથે વાલ્મીકી સમાજના અનશન। क्राइम ब्रांचे दरोडो पाड़ी त्रण वाहनों सहित रूपया 23.9 लाख नो दारू कब्जे कर्यो। पुणामां अनुपम होस्पिटल में फायर विभाग द्वारा मॉक ड्रिल, आईसीयू में आग बाद चार व्यक्ति ने रेस्क्यू करी अन्य होस्पिटल खसेड़ाया। पीसीबी पुलिस ने सफर रेड, महाराष्ट्र थी टेम्पो में भरी ने सूरत मंगावेल मातभर दारू नो जत्थो झड़पायो। અને રાજસ્થાનથી રૂપિયા 24.60 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના હેર સલૂન માલિકની એસઓજીએ કરી ધરપકડ। વધુ સમાચાર વિગતવાર। તાવતે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે, તેને કારણે જનજીવન ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે। સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વહારે આવી રહી છે। સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે। વાવાઝોડાના કારણે ઊભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે। પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસે ને દિવસે લોકોની હાલાકી વધી રહી છે। સૌરાષ્ટ્રમાં જીવન રાબેતા મુજબ થાય તે માટે તમામ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ સમાજસેવી સંસ્થા પોતાનું દાયિત્વ નિભાવવા આગળ આવી રહી છે। સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વહારે આવી રહી છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો સદંતર રીતે બંધ થઈ ગયો છે, જે ફરી શરૂ થતા ઘણો સમય લાગી શકે છે। સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને ઉના, ગીર, ગઢડા જેવા ગામોમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે। વીજ પુરવઠો બંધ થવાના કારણે પીવાના પાણીની પણ હાલાકી થઈ રહી છે। એટલું જ નહીં, લોટ દળવાની ઘંટીઓ પણ બંધ હોવાના કારણે લોકોને અનાજ હોવા છતાં લોટ દળીને તેનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નથી। તેના કારણે જમવામાં પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે। સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ વાવાઝોડાએ તારાજી સર્જી છે। અહીં લોકોને અંધારામાં પોતાનું જીવન વેજ કરવાની નોબત આવી ગઈ છે। સંપૂર્ણપણે વીજકાપ હોવાના કારણે લોકોના મોબાઈલ ચાર્જ થતા નથી, જેથી સંપૂર્ણ રીતે કોમ્યુનિકેશન ઉપર તેની અસર વર્તાઈ રહી છે। વીજ સપ્લાય ન હોવાને કારણે તેની તમામ જરૂરિયાતો ઉપર સીધી અસર વર્તાઈ રહી છે। સેવા સંસ્થા સાથે જોડાયેલા ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે સુરત સહિત સમગ્ર ગુજરાતની એજન્સીઓ સાથે અમે સંકલન કરી રહ્યા છીએ। વીજ પુરવઠો ખોરવવાને કારણે જનરેટરની સૌથી મોટી જરૂરિયાત ઊભી થઈ છે। અમે વિવિધ એજન્સીઓ સાથે મળી શરૂઆતમાં 100 જેટલા જનરેટરની વ્યવસ્થા કરી છે। ટૂંક સમયમાં જ અન્ય 50 જેટલા જનરેટર વડોદરા, નવસારી, વલસાડ તેમજ અન્ય શહેરોમાંથી લઈને અહીં તેનો ઉપયોગ કરીશું। અમરેલી, જાફરાબાદ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા આ તમામ શહેરોની અંદર હવે ધીરે ધીરે જનરેટર મારફતે થઈ શકે તેટલો પ્રયાસ લોકોને મદદ કરવાનો શરૂ કરાયો છે। સુરતમાં ટીવી સિરિયલ તારક મહેતાની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સામે સ્વાભિમાન સંસ્થા દ્વારા થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। વાલ્મીકી સમાજનું અપમાન કર્યું હોવાની લાગણી સાથે વિરોધ કરાઈ રહ્યો છે। અભિનેત્રી સામે તાત્કાલિક અસરથી FRI નોંધાય તેવી માંગ કરવામાં આવી હતી। સ્વાભિમાન સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ ચીમકી આપી હતી, તે મુજબ મુનમુન દત્તા સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી ન કરાતા અનશન શરૂ કરવામાં આવ્યા છે। રામપુરા હલકાશ માતાના મંદિર પાસે વાલ્મીકી સમાજના અગ્રણી કિરીટ વાઘેલા અને રીતેશ સોલંકી અન્યજનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે। તેમની માંગ છે કે જ્યાં સુધી મુનમુન દત્તા સામે ગુનો દાખલ ના થાય ત્યાં સુધી તેઓએ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે। વાલ્મીકી સમાજ દ્વારા કોરોના સંક્રમણકાળ દરમિયાન જે રીતે જીવના જોખમે પોતાની ફરજ નિભાવી છે, તેવા સમાજને નિમ્ન શબ્દ બોલીને અપમાન કરવું તે યોગ્ય નથી, જેનાથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે। અભિનેત્રી મુનમુન દત્તાના લાખો કરોડો ફોલોવર્સ હોવાથી તેમણે બોલેલા શબ્દની અસર થાય છે। મુનમુન દત્તા કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે શબ્દો બોલ્યા છે જે ક્યારેય સાખી ન લેવાય। સમાજની લાગણી દુભાઈ આવ્યા બાદ પણ મુનમુન દત્તા સામે કોઈ પગલાં લેવાયા નથી,
એ દુઃખદ બાબત હોવાનું સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. અલથાણ વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુદા જુદા ફોર વ્હીલ વાહનોમાં ચાલી રહેલી દારૂની હેરાફેરી પર ક્રાઇમબ્રાન્ચ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ત્રણ વાહનો અને વિદેશી દારૂના બેચ સહિત રૂપિયા 2309 લાખનો માલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અલથાણ ગામના આનંદ પાર્ક નજીક ખુલ્લા મેદાનમાં ક્રાઇમબ્રાન્ચ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે i20 કાર અને સ્કોડા અને ગ્રાન્ડ i10 કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા 23,09,880નો માલ કબજે કરી આરોપી દિનેશ ઉર્ફે દિનુ સુરેશ રાઠોડ, હેમંત બાબુલાલ પટેલ અને જય ગિરજાશંકર શર્માની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો આપનાર પરિમલ ઉર્ફે કાલુ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પુણ્યા પાટિયા પાસે અમેજિયા વોટર પાર્કની સામે આવેલ અનુપમ હોસ્પિટલમાં ચોથા માળે આઈસીયુમાં આગ લાગી હોવાના કોલ સાથે ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ફાયરના જવાનો દ્વારા હોસ્પિટલમાં ચોથા માળેથી 4 દર્દીને રેસ્ક્યુ કરી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલા મોક ડ્રીલની કામગીરીને કારણે થોડીવાર સૌ કોઈના હોશ ઉડી ગયા હતા, પરંતુ બાદમાં મોક ડ્રીલ હોવાની જાણ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગને 10:30 વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે પુણા પાટિયા પાસે અમેજિયા વોટર પાર્કની સામે આવેલ અનુપમ માર્કેટમાં આવેલ ચોથા માળે અનુપમ હોસ્પિટલમાં આઈસીયુની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જે કોલ મળતાની સાથે જ મોટાવરાછા અને કાપુદ્રા ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો તથા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિવિઝનલ ફાયર ઓફિસર જગદીશ પટેલ તથા ફાયર ઓફિસર બીકે સોલંકી, સબ ઓફિસર વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે કામગીરીમાં છૂટરાયો હતો. હોસ્પિટલ ચોથા માળે હોવાના કારણે ફાયર ફાઇટર, હાઇડ્રોલિક ગાડી અને એમ્બ્યુલન્સને ત્યાં ખડકી દેવામાં આવી હતી. ફાયર ફાઇટર દ્વારા એક તરફ આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે બીજી બાજુ ટીમ દ્વારા હાઇડ્રોલિક ગાડીની મદદથી આઈસીયુમાં ફસાયેલ 4 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડિવિઝનલ ઓફિસર જગદીશ પટેલ અને ફાયર ઓફિસર બીકે સોલંકી દ્વારા સમગ્ર કામગીરી બાદ હોસ્પિટલના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું ડિવિઝનલ ફાયર ઓફિસર વરાસા ઝોન A&B. આજે પૂણા વિસ્તારના અંદર અનુપમ હોસ્પિટલ છે, એના 3rd ફ્લોર અને 4th ફ્લોર હોસ્પિટલ ચાલે છે. અત્યારે જે આપણે ભારત દેશના અંદર અને ગુજરાત રાજ્યના અંદર જે હોસ્પિટલોના અંદર અલગ અલગ હાદસાઓ બને છે, એ હાદસાઓના અંદર ઓછામાં ઓછી નુકસાની થાય અને હોસ્પિટલનો જે સ્ટાફ છે, બહારથી જે મદદ આવે ફાયરની કે લોકલ સર્વિસની, એ પહેલાં હોસ્પિટલનો જે સ્ટાફ છે એ પોતાના પેશન્ટને કેવી રીતના સેફ કરી શકે, કેવી રીતના બચાવી શકે અને હોસ્પિટલ્સના અંદર જે ઇક્વિપમેન્ટ્સ લગાવેલા છે ફાયર ફાઇટિંગ્સ માટેના, એને કેવી રીતના ઉપયોગ કરી શકે એ માટેની એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ફાયર ડિપાર્ટમેન્ટ પણ એ જે જગ્યા પર જે ઘટનાઓ બની છે એના અંદર જે રિસ્પોન્સ ટાઈમ છે, જે પહોંચવાનો જે સમય છે, એને ઓછો કેવી રીતના કરી શકે, ત્યાં પહોંચીને તાત્કાલિક એને કેવી રીતના કામગીરી કરી, ફાયર ફાઇટિંગ કરી, રેસ્ક્યુ વર્ક કરી અને લોકોનું જાનમાલનું રક્ષણ કરી શકાય, એ હેતુથી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ એક મોકડ્રિલનું આયોજન દરેક ઝોનોમાં ચાલે છે. તે રીતના અત્યારે વરસાદ ઝોનના અંદર આ અનુપમ હોસ્પિટલના અંદર આજે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પીસીબીની પોલીસની એક ટીમે મળેલી બાતમીના આધારે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. અમરોલી મોટાવરાછા ફાયર સ્ટેશન પાસે વોચ ગોઠવી પોલીસે મહારાષ્ટ્રથી ટેમ્પામાં મંગાવવામાં આવેલ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત એક આરોપીને ઝડપી પાડ્યો હતો, તેમજ વિદેશી દારૂ અને ટેમ્પો સહિત 2.99 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પીસીબી પોલીસને એવી માહિતી મળી હતી કે સંજયકુમાર જયંતિલાલ મોદી નામનો ઇસમ જહાંગીરપુરા નંદનવન સોસાયટીમાં રહે છે અને ઇંગ્લિશ દારૂની બાટલીઓ તથા બિયરનું ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃત્તિ કરે છે અને હાલમાં તે અને તેનો સાગરીત ભીમસિંહ ઉર્ફે લક્ષ્મણનાનો ક્રીમ કલરનો અશોક લેલેન્ડ ટેમ્પોમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી હેરાફરી કરી સુરત ખાતે લઈ આવેલા છે અને થોડી જ વારમાં દારૂ ભરેલ ટેમ્પો લઈ અમરોલી મોટાવરાછા ફાયર સ્ટેશનની પાછળ ભવાનીનગર ખાતે આવવાના છે. આ ચોક્કસ અને સચોટ બાતમીના આધારે પોલીસની એક ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીના વર્ણનવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાંથી માતભર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા 1.24,424નો દારૂનો જથ્થો તથા રોકડ રકમ, એક મોબાઈલ અને ટેમ્પો સહિત રૂપિયા 2,99,924નો મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ દારૂની હેરાફેરી કરનાર આરોપી ભીમસિંહ ઉર્ફે
લક્ષ્મણ તથા દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજુ ઉર્ફે નાના અને દારૂનો જથ્થો મંગાવનાર ઉત્તમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત એસઓજીએ રાજસ્થાનથી રૂપિયા 24.60 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર સરથાણાના હેર સલૂન માલિકને ઝડપી પાડી બનાસકાંઠા એસઓજીને સોંપ્યો છે. બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ઝડપાયેલા બે રાજસ્થાની યુવાનો અગાઉ હેર સલૂનને બાજુમાં વેલ્ડિંગની દુકાન ધરાવતા હતા અને ક્યારેક ડ્રગ્સ લાવતા હતા, તેથી સલૂનના માલિકે તેમની પાસે એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું. એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂપિયા 24.60 લાખની કિંમતના 246 ગ્રામ એમડી ડ્રગ્સને હેરાફેરી કરતા બે રાજસ્થાની યુવાનોને ઝડપી લીધા હતા. રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવનાર બંને યુવાનોએ ડ્રગ્સનો જથ્થો સુરતના સરથાણા યોગી ચોક વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવાનને આપવા લાવ્યાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતને પગલે બનાસકાંઠા એસઓજીની ટીમ સુરત આવી હતી અને સુરત એસઓજીએ તેમની મદદમાં રહી આજરોજ સરથાણા યોગી ચોક પૂજન રેસિડેન્સીમાં લુકવેર હેર સલૂન ધરાવતા જયદીપ ઉર્ફે જેપી રાજેશભાઈ પરમારને ઝડપી પાડી બનાસકાંઠા એસઓજીને સોંપ્યો હતો. જયદીપની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ઝડપેલા બે રાજસ્થાની યુવાનો અગાઉ તેના હેર સલૂનની બાજુમાં વેલ્ડિંગની દુકાન ધરાવતા હતા અને ક્યારેક ડ્રગ્સ લાવતા હતા, તેથી તેણે તેમની પાસે એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું. જયદીપે પોતે ડ્રગ્સ લેતો હોય મંગાવ્યાની કબૂલાત કરી હતી, પરંતુ તે હેર સલૂનની આડમાં એમડી ડ્રગ્સ વેચતો હોવાની એસઓજીને આશંકા છે. આ ડ્રગ્સ વાયા રાજસ્થાન મુંબઈથી આવ્યું હોવાની શક્યતાના આધારે એસઓજી વધુ તપાસ કરી રહી છે. સુરત પાલિકામાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરની નોકરી આપવાની વાત કરી રાંદેરના ઠગે 22 લાખની ઠગાઈ કરી છે. રાંદેર આમલીપુરામાં રહેતો સાજિદ ઉસ્માન સૈયદ 5 વર્ષ પહેલા સ્કૂલવાનની વર્દી મારતો હતો, ત્યારે ચીટર જીતેન્દ્ર પ્રવીણચંદ્ર બોરીચાના સંતાનોની સ્કૂલ લઈ જતો હતો. જીતેન્દ્રએ પોતે પાલિકામાં નોકરી કરતો હોવાની વાત કરી સાજિદને કહ્યું કે પાલિકામાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર ભરતીના ફોર્મ ભર્યા હોય તેવાને નોકરી પર લગાડવાના 6.50 લાખ આપો તો હું લગાડી દઈશ, જેથી સાજિદના સાઢુભાઈના દીકરાની નોકરી પર લગાડવા 6.50 લાખ આપ્યા, પણ લિસ્ટમાં નામ આવ્યું ન હતું. આ સિવાય ટેન્ડરના નામે પણ પૈસા પડાવ્યા હતા. આમ કુલ 22 લાખ આપવા છતાં નોકરી અને ટેન્ડર પણ ન મળતા ફરિયાદ નોંધાવી હતી. ઉન ગામના મગદુમ નગરમાં રહેતા તે કેમ રમજાનમાં સલમાન સાથે તકરાર કરી હતી. તું મોટો દાદો થઈ ગયો છે એમ કહી યુવાન પર તેના જ મિત્રોએ છરા વડે હુમલો કરી પેટ અને જાંઘ ઉપર મારી ગંભીર ઈજા પહોંચાડતા સચિન જીઆઈડીસી પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 3ની અટકાયત કરી છે. ઉન ગામ મગદુમ નગરમાં ભાડાના મકાનમાં રહેતા પેન્ટર હુસેન બશીર ખાટીકનો મોટો પુત્ર ઇમરાન ગતરાત્રી મહોલ્લામાં રહેતા મામાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ઇરફાનભાઈની કરિયાણીની દુકાન નજીક ઇમરાનને તેના મિત્ર કાદીર ઉર્ફે સમીર હારૂન શેખ અબ્દલ હુસેન મોહમ્મદ અસલમ અન્સારી અને જુબેર યુસુફ ખાટીકે અટકાવ્યો હતો. કાદીરે તે કેમ રમજાનમાં સલમાન સાથે તકરાર કરી હતી, તું મોટો દાદો થઈ ગયો છે એમ કહી ઝઘડો કરી અફઝલ અને જુબેર ઇમરાનને પકડી લઈ કાદીરે છરા વડે પેટમાં મારી દીધું હતું, જેથી ઇમરાને બૂમાબૂમ કરતા તેના પિતા અને મામા યુનુસ નૂર હબીબ ખાટીક દોડી ગયા હતા, પરંતુ તેમની નજર સામે જ કાદીરે છરા જાંગમાં મારી 3 જણા ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ઇમરાનને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 3ની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે કાદીર અફઝલ અને જુબેર તથા ઇમરાન તમામ મિત્રો છે, પરંતુ રમજાનમાં સામાન્ય બાબતમાં અફઝલના ભાઈ સલમાન સાથે ઝઘડો થયો હતો અને આ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું. તેમ છતાં ગતરાતે ઇમરાનને આંતરી હુમલો કર્યો હતો. કોરોનાની મહામારીના કારણે હાલમાં દર્દીના મૃત્યુ બાદ તેના શરીરમાંથી વાયરલ ન ફેલાય તે માટે હિન્દુ સિવાય અન્ય ધર્મના દર્દીના મૃતદેહના પણ અગ્નિ સંસ્કાર કરાય છે. એવામાં સુરતમાં પારસી પંચાયતે હાઈકોર્ટમાં અરજી કરીને કોરોનાથી મૃત્યુ પામેલા પારસીઓના મૃતદેહની દોખમ મશીન પરંપરા મુજબ અંતિમ વિધિ કરવા દેવામાં આવે તેવી અરજી કરી હતી. સુરત પારસી પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી છે કે કોરોના સંક્રમિત થયેલા પારસીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કે દફનવિધિ માટે ફરજ પાડી શકાય નહીં. રજૂઆતમાં વધુ કહેવાયું છે કે કોરોના સંક્રમિત થયેલા મૃત દર્દીથી કોરોનાનો ચેપ ફેલાઈ શકે એવો કોઈ આધારભૂત વૈજ્ઞાનિક પુરાવો નથી. એવામાં મૃત પારસીઓ માટેની પરંપરાગત અંતિમ વિધિ દોખમેન શિનને છૂટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. અરજકર્તાએ વધુમાં કહ્યું કે હાલ કોઈ પણ કાયદો કે નોટિફિકેશન આ વિધિને પ્રતિબંધિત નથી કરતું, એવામાં પરંપરાગત વિધિને છૂટ આપવામાં આવે તેવી માંગણી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારની નોટિસ ઇસ્યુ કરી 28 મેના રોજ આ હુમ મામલે સુનાવણી હાથ ધરાશે. સુરત શહેરમાં કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
कोरोना संक्रमणनी स्थिति काबू बहार जता राज्य सरकार अने स्थानिक वहीवटी तंत्र द्वारा लॉकडाउन जेवी स्थितिनुं निर्माण करवानो वखत आव्यो हतो। शहेरनी स्थिति वधुने वधु विकट बनता सरकार द्वारा एसओपीमां अनेक बाबतोनी कड़काईथी अमलवारी करावामां आवी हती, परंतु छूटछाट साथे शरू थयेला बजारमां फरी लोकोनी भीड उमटी हती ते जोता लोको संक्रमण भूली गया होवानुं सामे आव्युं हतुं। राज्य सरकार द्वारा शहेरना बजारोने बंद करवानो आदेश करवामां आव्यो हतो। रमजान महिनामां पण आ ज प्रकारनी स्थितिनो अमल करवामां आव्यो हतो। आ शहेरना शॉपिंग मॉल, कॉमर्शियल शॉपिंग सेंटर, मेगा सुपर स्टोर्स अने त्यारबाद नानी दुकानो पण बंद करावी हती। परिणामे सूरत शहेरमां कोरोना संक्रमणनो व्याप घट्यो हतो। जो कि ફરીથી રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે તેનો જાણે લોકો ગેરલાભ લેતા હોય તેવા દ્રશ્યો દેખાવાના શરૂ થઈ ગયા છે। ચૌટા બજાર સહિતના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી। મહત્વની બાબત છે કે રહીશોને થોડી પણ છૂટ આપવામાં આવે કે તરત જ તેનો દુરુપયોગ કરતા હોય એવી માનસિકતા જોવા મળી છે। જરૂરી કામકાજ વગર પણ લોકો બજારમાં મોટી સંખ્યામાં નીકળતા હોય છે, જેને કારણે કોરોના સંક્રમણ જે પ્રમાણ નિયંત્રણમાં આવ્યું છે તે ફરીથી માથું ઉચકે છે। લોકોએ સમજવાની જરૂર છે કે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી માત્ર વહીવટી તંત્રની નથી, પરંતુ પોતાની ફરજનો એક ભાગ છે। એવા સમય લોકોએ સરકારે આપેલી છૂટને મર્યાદિત રીતે પોતાની જરૂરિયાત મુજબ જ લેવી જોઈએ। લિંબાયત ઝોનની સંકલન બેઠકમાં ખાનગી સોસાયટીના સીઓપી અને પાલિકાની જગ્યા પર ગેરકાયદે કબજો કરી દેવાયાના પ્રશ્નો ઉઠ્યા છે, જેમાં ડુંભાલની એક સોસાયટીના સીઓપી પર કબજો જમાવી દુકાનો બનાવી દેતા રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ છે। પરવટ ગોડાદરામાં તો પાલિકાની રિઝર્વ જગ્યામાં કબજો કરી ભૂમાફિયાએ બાયોડીઝલ પંપ બનાવ્યો છે। સંકલનમાં કોર્પોરેટોએ તેમના વિસ્તારની પ્રાથમિક સુવિધા જેવી કે લાઇટ, પાણી, ડ્રેનેજ, રસ્તાઓ પરના દબાણ, સાફ સફાઈ, આરોગ્યલક્ષી સેવા તથા અશાંત ધારાના યોગ્ય અમલ મુદ્દે ફરિયાદ કરી હતી। મહત્વના પ્રશ્નમાં પરવટ ગામમાં ખાડી કિનારે આવેલી હળપતી વાસના તમામ 60 લોકોના પ્રશ્ન ઉઠતા સંકલનમાં અસરગ્રસ્તોને આવાસોમાં મકાન આપવાનું નક્કી કરાયું છે। ડુંભાલની જલારામ સોસાયટીમાં કોમન પ્લોટ પચાવી પાડ્યો છે, ત્યાં સોસાયટીનો એક જ રસ્તો અને તેમાં પણ 108 એમ્બ્યુલન્સ આવી શકે તેમ નથી। આ પ્રશ્ન ઉઠતા રસ્તો બનાવવા કમિશનરે સૂચના આપી છે। તો પર્વત ગોડાદરા TP61 રિઝર્વેશન 70 ખાતે પાલિકાના રિઝર્વ પ્લોટ પર ભૂમાફિયાએ બાયોડીઝલનો પંપ નાખ્યો હતો। આ પંપની જગ્યા ખુલ્લી કરવા સૂચના અપાઈ છે। સુરતમાં મ્યુકોરમાઇસોસિસના વધતા કેસોને લઈ દર્દીઓને ઇન્જેક્શન મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એમ્ફેટેરિસિન બી ઇન્જેક્શનની ફાળવણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। એટલું જ નહીં પણ તંત્ર દ્વારા તજજ્ઞ તબીબોની સમિતિ બનાવવામાં આવી છે। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તજજ્ઞ તબીબોની સમિતિની રચના કરવામાં આવી છે। ખાનગી હોસ્પિટલના નોડલ ઓફિસર દ્વારા ઇમેલ આઈડી ઉપર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના આધાર પુરાવા પ્રિસ્ક્રિપ્શન મોકલવાના રહેશે। દર્દીઓના સગાઓએ સાંજના 5 વાગ્યા પહેલા ઈમેલ આઈડી પર મોકલવાના રહેશે। હાજર સ્ટોક પૈકી પ્રોરેટા મુજબ બીજા દિવસે ખાનગી હોસ્પિટલને બપોરના 3-5ના સમયગાળા દરમિયાન સ્મીમેરની દવાબારી પરથી ઇન્જેક્શન મેળવવાના રહેશે। ઇન્જેક્શન લેવા આવનાર હોસ્પિટલના કર્મચારીએ દર્દીના જરૂરી ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે। ઇન્જેક્શન લઈ ગયા બાદ બીજા દિવસે વાયલ જમા કરાવવાના રહેશે। સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ કેસના દાખલ દર્દીને 5 હોવાનું, 36 દર્દી સારવાર હેઠળ હોવાનું અને કોઈ મોત ન હોવાનું જણાવવામાં આવ્યું છે। જ્યારે આ દિન સુધીમાં 5 દર્દીના મોત થયા હોવાનું અને હોસ્પિટલમાં કુલ 118 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે। જ્યારે આજે 2 દર્દીઓની સર્જરી કરાઈ હોવાનું અને આજ દિન સુધીમાં 14 સર્જરી થઈ હોવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે 18 દર્દીઓ દામામાં ગયા હોવાનું સામે આવ્યું છે। કોરોના મહામારીના પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઘરમાં બેસીને કંટાળેલા અમરોલી છાપરાપાટા વિસ્તારના મધ્યમ વર્ગીય પરિવારના ધોરણ 10માં અભ્યાસ કરતા 2 પડોશી મિત્રો ઘર છોડીને ચાલ્યા જતા અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી। જો કે ક્રિકેટના શોખીન બંને મિત્રો વડોદરામાં ક્રિકેટ એકેડેમી જોઈ પરત આવી જતા પોલીસ અને પરિજનોએ રાહતનો દમ લીધો હતો। અમરોલી છાપરાપાટા વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારનો ધોરણ 10માં અભ્યાસ કરતો 14 વર્ષનો પ્રીત અને પડોશમાં રહેતો ધોરણ 11માં અભ્યાસ કરતો 16 વર્ષીય મિત્ર જેનિશ ગત સાંજે રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા। મોડી સાંજ સુધી બંને મિત્રો ઘરે નહીં પહોંચતા પરિજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બંનેનો ક્યાંય પત્તો નહીં મળતા અમરોલી પોલીસ મથકમાં અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી। PSI JK બારીયાએ આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત જ તપાસ હાથ ધરતા જેનિશ તેના ઘરેથી મોબાઈલ ફોન અને 2000 રૂપિયા લઈને ગયો હતો, જેથી મોબાઈલ સર્વેલન્સમાં મૂકવામાં આવ્યો હતો।
જેમાં મોડી રાતે લોકેશન વડોદરા આવતા પોલીસ ટીમ તુરંત જ રવાના થઈ હતી। જો કે મોબાઈલ ચાલુ બંધ કરતા હોવાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી, પરંતુ આજે સવારે મોબાઈલ લોકેશન નેશનલ હાઈવે 8 પર ભરૂચ કીમ થઈ સુરત આવતા પોલીસે હાઈવે પર તપાસ શરૂ કરી હતી, જે અંતર્ગત બંને મિત્રો હેમખેમ ઘરે પહોંચી જતા પોલીસ અને પરિજનોએ રાતનો દમ લીધો હતો। પોલીસે બંને મિત્રોની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે ઘરમાં જ રહેવું પડતું હોવાથી તેઓ કંટાળી ગયા હતા, જેથી ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ બનાવી મોબાઈલ અને 2000 રૂપિયા લઈ સ્ટેશનથી ટ્રેનમાં બેસી વડોદરા ગયા હતા। પરંતુ કર્ફ્યુ હોવાથી સ્ટેશન પર રાત રોકાયા અને ક્રિકેટનો શોખ હોવાથી વડોદરા ખાતે ક્રિકેટ એકેડેમી જોઈ પરત બસમાં સુરત આવી ગયા હોવાની કબૂલાત કરી હતી। સુરતમાં કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક હતી તેને લઈને રેમડેસિવિરના 1.50 ઇન્જેક્શનો તંત્ર દ્વારા ફાળવાયા તેના પરથી અંદાજ લગાવી શકાય છે। છેલ્લા 1.5 મહિનામાં જ 12 કરોડથી વધુના ઇન્જેક્શનો સુરતના દર્દીઓને લગાવવામાં આવી ચૂક્યા છે। માર્ચથી શરૂ થયેલી બીજી લહેરમાં દવા ઇન્જેક્શનથી માંડીને હોસ્પિટલમાં જગ્યા મેળવવા સુરતીઓએ રીતસર વલખા મારવા પડ્યા હતા। એટલું જ નહીં, સ્વજનના મોત બાદ સ્મશાનમાં પણ કલાકો સુધી રજાયા બાદ અંતિમ સંસ્કાર થતા હતા। કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 1.5 મહિનામાં 12 કરોડથી વધુ રૂપિયા ખર્ચીને તંત્ર પાસેથી 1.50 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવ્યા છે। સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને લાગતી લાઈનોના કારણે સરકારે ઇન્જેક્શનની ફાળવણીની સત્તા કલેક્ટરને સોંપી હતી। સુરત જિલ્લા કલેક્ટરે રેમડેસિવિરની ફાળવણીની વ્યવસ્થા માટે મેજિસ્ટ્રેટ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવી હતી। આ ટીમ રાત દિવસ ખાનગી હોસ્પિટલના મેલ ચેક કરી જરૂરિયાત જણાય તેવા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવતા હતા। હવે જિલ્લા કલેક્ટરે 7 એપ્રિલથી ખાનગી હોસ્પિટલોને સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન ફાળવવાનું શરૂ કર્યું હતું। 7 એપ્રિલથી 20 મે સુધીમાં 1.50 લાખ રેમડેસિવિરની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સ્મીમેર હોસ્પિટલને 6,550, નવી સિવિલ હોસ્પિટલને 44,494, ખાનગી હોસ્પિટલને 89,727 અને જિલ્લાની 9,650 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે। હવે તંત્ર 850 થી 1250 રૂપિયા સુધીની કિંમત વસૂલી દર્દીઓના સંબંધીઓને ઇન્જેક્શન ફાળવતા હતા, ત્યારે 1.5 મહિનામાં 1 લાખ ઇન્જેક્શન સરેરાશ 850 રૂપિયાની કિંમતે આપ્યા હોવાનું માની લઈએ તો સુરતીઓએ 12 કરોડ રૂપિયાના ઇન્જેક્શન માત્ર તંત્ર પાસેથી ખરીદ્યા છે। આ 1.50 લાખ રેમડેસિવિર પૈકી એક દર્દીએ સરેરાશ 6 ઇન્જેક્શન લીધા હોય તો પણ 20,000થી વધુ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવાયા છે। પહેલા રેમડેસિવિર બજારમાં ઉપલબ્ધ ન હતા, તેમજ તંત્ર ઇન્જેક્શન ફાળવતું ન હતું ત્યાં સુધી લોકોએ 5-5 ગણા રૂપિયા ખર્ચીને ઇન્જેક્શન ખરીદ્યા હતા। 850 અને 1250 રૂપિયામાં મળતા રેમડેસિવિરના 4,500 થી 7,500 રૂપિયા ચૂકવ્યા હતા। એટલું જ નહીં, લોકોએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી જ્યાંથી જેટલા ભાવે ઇન્જેક્શન મળ્યા ત્યાંથી મેળવ્યા હતા, ત્યારે આ ઇન્જેક્શનનો હિસાબ મેળવવો મુશ્કેલ છે। સુરતમાં કોરોનામાં સિટીમાં સત્તાવાર રીતે 4 અને જિલ્લામાં 3 મળી કુલ 7 મોત થયા હતા। સિટીમાં નવા 269 અને જિલ્લામાં 171 મળી કોરોનાના નવા 440 દર્દી નોંધાયા છે, તો શહેરમાંથી વધુ 520 અને ગ્રામ્યમાંથી 255 મળી કુલ 775 દર્દીને રજા અપાઈ હતી। આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં નોંધાયેલા 4 મોતમાં મોટા વરાછાનો 36 વર્ષનો યુવાન, ઉધનાની 31 વર્ષની મહિલા, લિંબાયતનો 38 વર્ષનો યુવાન અને ઉધના મગદલ્લા રોડ અંબાનગરમાં 53 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રામ્યમાં બારડોલીના 70 વર્ષીય વૃદ્ધા, ઓલપાડના 70 વર્ષીય વૃદ્ધા અને માંડવીનો 34 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે। સિટીમાં સૌથી વધુ રાંદેરમાં 79 અને અઠવામાં 73 કેસ છે। સિટીમાં નવા 269 કેસ સાથે કુલ કેસ 1,07,539 અને મૃત્યુઆંક 1586 થયો છે। ગ્રામ્યમાં નવા 171 મળી કુલ કેસ 30,108 અને મૃત્યુઆંક 431 છે। સિટી ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 1,37,647 અને મૃત્યુઆંક 2,017 છે। સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 1,01,820 અને ગ્રામ્યમાં 27,645 મળીને કુલ આંક 1,29,465 થયો છે। સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની વારે સુરતવાસીઓ 100 જનરેટર મોકલાયા, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવશે। સુરતમાં ટીવી સિરિયલની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સામે ફરિયાદ નોંધાવવાની માંગ સાથે વાલ્મીકી સમાજના અનશન। ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 3 વાહનો સહિત રૂપિયા 23.9 લાખનો દારૂ કબજે કર્યો।
પુણામાં અનુપમ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ આઈસીયુમાં આગ બાદ ચાર વ્યક્તિને રેસ્ક્યુ કરી અન્ય હોસ્પિટલ ખસેડાયા. પીસીબી પોલીસની સફળ રેડ, મહારાષ્ટ્રથી ટેમ્પોમાં ભરીને સુરત મંગાવેલ માતબર દારૂનો જથ્થો ઝડપાયો. અને રાજસ્થાનથી રૂપિયા 24.60 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના હેર સલૂન માલિકની એસઓજીએ કરી ધરપકડ. આ સાથે સુરત ચેનલના સમાચાર સમાપ્ત થાય છે. નમસ્કાર.